પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ કે કોઈ એક તત્વ x છે કે જે આવર્ત કોષ્ટકના ચોથા આવર્તમાં છે, n બરાબર 4 માં આ તત્વ છે, ઓકે, અને 15 માં સમૂહમાં છે. તો અહીંયા હોય 13, 14 અને 15, તો આ d3 હોય, તો બાહ્ય ઇલેક્ટ્રોનની રચના શું થશે? ઓકે, તો n બરાબર 4 છે ને ભાઈ, તો આમાં ગોઠવી દો ને ns, n માઇનસ 2 f, n માઇનસ 1 d અને np. ચાલો આ 4s, તો 2f તો બને નહીં, 3d ભરાયેલી હશે અને આ આવશે ત્યાં 4p. તો બાહ્યતમ કક્ષામાં ધ્યાન આપજો ખાસ, સમૂહ નંબર 15 નું તત્વ છે જેમાં s તો ભરાઈને આવશે, d ભરાઈને આવશે અને અહીંયા હશે 3, એટલે આને લખી શકાય 3d10, 4s2, 4p3. તો બાહ્યતમ કક્ષાની અંદર આપણે જોવાનું છે. તો આંશિક ભરેલ d કક્ષક, ભાઈ આંશિક ભરેલ d કક્ષક નથી, સંપૂર્ણ ભરેલ s કક્ષક ને સંપૂર્ણ ભરેલ p કક્ષક નથી ભાઈ, સંપૂર્ણ ભરેલ s કક્ષક ને અડધી ભરેલ p કક્ષક, યસ, આ બની શકે જવાબ બાહ્યતમ કક્ષામાં, કારણ કે અડધી p, p ની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાય, આમાં 3 જ આપ્યા છે અને અડધી ભરેલ d કક્ષક નહીં, તો જવાબ આવશે 3. બધા ઓપ્શન ચેક કરવાના ભાઈ. તો આ જે છે કેવું છે ભાઈ, ઈઝી છે, ઈઝી અને મિડ ની વચ્ચે કહી શકાય. ચાલો